गुड मॉर्निंग फ्रेंड्स, બોટનીની દુનિયામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે જલ ક્ષમતા, યાની કે આજે આપણે વોટર પોટેન્શિયલ વિશેની માહિતી લેવાની છે. તો પહેલા પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને વનસ્પતિ અને પાણી વચ્ચે શું સંબંધ છે, વોટર પ્લાન્ટ રિલેશનશિપ વિશેની વાત કરી હતી કે કોઈ પણ વનસ્પતિ જે છે એને સારી ક્વોલિટી એટલે ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા અને સારા સારી ગુણવત્તા ધરાવતો પાક જો તમારે મેળવવો હોય તો એના માટે પાણી જે છે એનું ખાસ મહત્વ છે. કારણ કે પાણી જે છે એક ઉત્તમ દ્રાવક તરીકેનું કામ કરે છે અને છોડ જો એની પોતાની જે જરૂરિયાત છે પાણીની એને પૂરતી માત્રામાં જો પાણી મળી રહેશે તો સારી ક્વોલિટીનું અને સારી ક્વોન્ટિટીની ઉત્પાદન છોડ જે છે આપણું ઉત્પાદન જે છે એ થશે. રેડી? તો હવે એની અંદર આપણે કોઈ પણ કોષ હોય એના જીવરસની અંદર પણ ખાલી 75% પાણી હોય છે એવું કીધું છે. જલીય વનસ્પતિની અંદર 98% પાણી હોય છે. તરબૂચ છે એની અંદર મેં કીધું એ પ્રમાણે 92% જેટલું પાણી હોય છે. રેડી? શાકીય વનસ્પતિ જે હોય છે એની અંદર શુષ્ક વનસ્પતિની સરખામણીમાં 10-15% જેટલું વધારે પાણીની માત્રા જે છે એ જોવા મળે છે. રેડી? આ બધા વિશે ડિસ્કશન કર્યું ત્યારબાદ મેં તમને જે મકાઈનો છોડ છે મકાઈના છોડને કેમ રોજને માટે 3 લિટર જેટલું પાણી જોઈએ છે અને જે રાઈ જે છે એ રાઈના છોડને દર 5 કલાક એના વજન જેટલું પાણી જે છે એ જોશે. એટલે આ માત્ર એની ફિક્સ છે. જો આ એની જરૂરિયાત તમે પૂરી કરશો તો ઉત્પાદન ક્ષમતા પણ વધશે અને આપણે જે પાક તૈયાર થયો છે એ પાકની ગુણવત્તા વધારે હશે. રેડી? તો હવે આ ટોપિક ઉપર ડિસ્કશન કર્યા બાદ હવે આપણે વોટર પોટેન્શિયલ વિશેની માહિતી લેવાની છે કે આપણે કોઈ પણ છોડ જે છે એને તમે પાણી આપો છો ત્યારે પાણી જે છે એની એક વહન ક્ષમતા હોય છે, જલ ક્ષમતા. તો કે જલ ક્ષમતા એટલે શું? તો કે પાણીના વહનની ગતિ, પાણીની અંદર રહેલી ક્ષમતા, જલ ક્ષમતા. રેડી? એટલે આપણે જલ ક્ષમતા જે છે એ ક્લિયર કરી અને એના વિશેની માહિતી લઈએ. તો કે પાણીની ગતિ કે વહનને પાણીની ગતિ કે વહનને જલ ક્ષમતા કહે છે. આ જે જલ ક્ષમતા છે એને રાસાયણિક ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાસાયણિક ક્ષમતા તરીકે પણ તમે એને ઓળખી શકશો. રેડી? હવે આ જે જલ ક્ષમતા જે છે કે પાણીની અંદર એક ગતિ હોય છે, પાણી જે છે વહન કરી શકે છે, આ જે ક્ષમતા છે એને જલ ક્ષમતા કહેવામાં આવે છે. રેડી? એટલે કોઈ પણ સજીવ જે છે એની અંદર સ્થિતિ શક્તિ રહેલી હોય છે. રેડી? સૃષ્ટિની અંદર કોઈ પણ જે જીવ હોય છે એની અંદર એક સ્થિતિ શક્તિ રહેલી હોય છે. થર્મો એટલે કાર્ય કરવાની ટૂંકમાં એક ક્ષમતા હોય છે. બધા જ સજીવ હોય છે એની અંદર એક કાર્ય કરવાની એક ક્ષમતા હોય છે. જીવન છે સજીવ હોય છે એની અંદર. થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે આજ જે કાર્ય કરવાની ક્ષમતા છે એને સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? એટલે પાણી જે છે પાણીની અંદર પણ એક ક્ષમતા હોય છે, જે ગતિ કરવાની ક્ષમતા હોય છે. રેડી? એટલે આ જે જલ ક્ષમતા છે એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. તો જે પાણીની જે ગતિ છે આ પાણીની ગતિ પર એક તો દબાણ અને બીજું છે સાંદ્રતા, આ બંને પરિબળો અસર કરે છે. રેડી? જલ ક્ષમતા ઉપર કયા બે પરિબળો અસર કરે છે? તો કે એક તો દબાણ અને બીજું છે સાંદ્રતા. કઈ રીતના અસર કરે છે? ચાલો હું દબાણ વિશેની વાત કરું. તો કે કોઈ પણ પાણી છે આમ વહન થતું હોય કે પાણીની અંદર એક ગતિ હોય છે. રેડી? એને વહન કરવાની ક્ષમતા અને પાછળથી તમે પ્રેશર આપશો એટલે શું છે એની જે ગતિ છે યાની કે એની જે જલ ક્ષમતા છે એનો વધારો થશે. યાની કે જલ ક્ષમતા અને જે દબાણ છે એને સમપ્રમાણ રિલેશન છે. એકનું પ્રમાણ વધારશો એટલે બીજું આપમેળે વધી જશે. રેડી? હવે આપણે વાત કરીએ જલ ક્ષમતા અને સાંદ્રતા વિશેની વાત કરીએ. રેડી? જલ ક્ષમતા અને સાંદ્રતા જે છે એને વ્યસ્ત રિલેશન છે. સાંદ્રતા વધશે તો જલ ક્ષમતા ઘટશે. હવે આ વસ્તુ સમજાવવા માટે હું તમને એમ કહું કે આ મારા હાથમાં જે ગ્લાસ છે આમાં પાણી ભરેલું છે અને અહીંયા ખાંડની ચાસણી છે. બે હાથમાં એક એક ગ્લાસ છે, આ ગ્લાસમાં પાણી ભરેલું છે અને આ ગ્લાસની અંદર ખાંડની ચાસણી છે. રેડી?
એટલે એ દ્રાવકોની સંખ્યા વધારે છે, આની સાંદ્રતા વધારે છે અને સાંદ્રતા આની ઓછી છે. હવે આ બે ગ્લાસને હું આમૂંધા વાળું છું, તો કયા ગ્લાસની અંદરનું જે પાણી કે જે અહીંયા ચાસણી છે ને એ પાણી છે, કયું ફટાફટ વહન થશે? પાણીનું થશે ને. ખાંડની ચાસણી જે છે એ ધીમે ધીમે આમ આગળ વધશે, પાણી જે છે એ ફટાફટ આગળ વધશે. શા માટે? કારણ કે દ્રાવકની દ્રાવક જે છે એ ઓછા છે, એટલે આનું સાંદ્રતા જે છે એ અહીં ઓછી છે. અહીંયા દ્રાવકોની સંખ્યા વધારે છે એટલે સાંદ્રતા વધારે છે, એટલે જેમ સાંદ્રતા વધારે એમ જલ ક્ષમતા ઓછી. રેડી? એટલે આ રીતના જે પાણીની છે ગતિ છે એના ઉપર દબાણ અને સાંદ્રતા આ બે પરિબળો અસર કરે છે. આ ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળ ત્રીજું જે પરિબળ છે એને ગુરુત્વાકર્ષણ બળ પણ અસર કરે છે. પણ આપણે જ્યારે વનસ્પતિ કોષની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જે ગુરુત્વાકર્ષણ બળ જે છે આ ગુરુત્વાકર્ષણ બળને આપણે જોવાનું હોતું નથી. કારણ કે પાણી જે છે એ આમ ચડતું હોય છે, ગુરુત્વાકર્ષણ બળ આમ ખેંચે છે. રેડી? છોડમાં આપણે પાણી અહીંથી નીચેથી ઉપર ચડાવવું છે, ગુરુત્વાકર્ષણ બળ શું છે નીચે ખેંચે છે, એટલે પ્લસ માઇનસ થઈ જશે એટલે ઝીરો થઈ જશે. રેડી? એટલે વનસ્પતિ કોષની અંદર આપણે જ્યારે વાત કરીએ ત્યારે જલ ક્ષમતા ઉપર ગુરુત્વાકર્ષણ બળ જે છે ઇફેક્ટ કરતું નથી. રેડી? એટલે જે જલ ક્ષમતા જે છે આ જલ ક્ષમતા આ જલ ક્ષમતાનો એકમ જે છે આ એકમનું નામ છે પાસ્કલ. રેડી? જલ ક્ષમતાનો એકમ શું છે? પાસ્કલ. એના માટેની જે સંજ્ઞા છે આ સંજ્ઞાને સાય તરીકે ઓળખવામાં આવે છે. રેડી? સંજ્ઞા શું છે? સાય. તો આના ઉપરથી જલ ક્ષમતાનું સૂત્ર બનાવીએ. જલ ક્ષમતા યાની કે ડબલ્યુ એટલે કે સાય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાય પી, કારણ કે દબાણે અસર કરે છે અને બીજું છે સાંદ્રતા પણ અસર કરે છે. રેડી? અને આપણે સાય જી આ લખવાનું હોય છે, પણ આ વોટર પોટેન્શિયલનું સૂત્ર છે, પણ વનસ્પતિ કોષની બાબતમાં સાય જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એને આપણે ગણવાનું નથી. એટલે આપણું સૂત્ર શું થશે વનસ્પતિ કોષ માટે? સાય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાય પી પ્લસ સાય એસ. હવે સાય ડબલ્યુ અને સાય પી ને શું રિલેશન છે? સમપ્રમાણ રિલેશન છે. રેડી? એટલે દબાણ વધશે તો જલ ક્ષમતા વધશે, એ જ રીતના દબાણ ઘટશે તો જલ ક્ષમતા ઘટશે. યાની કે સાય ડબલ્યુ અને સાય પી ને સમપ્રમાણ રિલેશન છે, સમપ્રમાણ સંબંધી છે. જ્યારે સાંદ્રતા વધશે તો જલ ક્ષમતા ઘટશે. રેડી? એટલે સાય ડબલ્યુ ને અને સાંદ્રતા ને કેવો રિલેશન છે? વ્યસ્ત રિલેશન છે. રેડી? આ વધશે તો આ ઘટશે, આ ઘટશે તો આ વધશે. એના માટેનું મેં ઉદાહરણ મેં તમને કીધું એ પ્રમાણે એક હાથમાં પાણીનો ગ્લાસ રાખવાનો ને એક હાથમાં ચાસણી, બેને ઊંધા વળો તો કેનું ફટાફટ વહન થાય છે એના ઉપરથી તમે જોઈ શકશો. અને એક ધોળિયામાંથી એમ પાણી જતું હોય ને પાછળથી તમે એને પ્રેશર આપશો તો શું થશે? પાણીની ગતિ વધી જશે, જલ ક્ષમતા વધી જશે. રેડી? એટલે આ આપણા રિલેશન થયા. હવે જે પાણીની જે જલ ક્ષમતા છે એ કઈ રીતના થાય છે? હંમેશા પાણીનું વહન હંમેશા વધારે જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ થાય. રેડી? એટલે પાણીનું વહન યાની કે પાણીની અંદર જે વહન કરવાની જે ક્ષમતા છે હંમેશા વધારે જલ ક્ષમતા તરફથી ઓછી જલ ક્ષમતા વાળા તંત્ર તરફ થશે. આ એક સૂત્ર જે છે આપણે આના ઉપરથી તાર્યું. હવે આપણે આની અંદર આપણે ખબર જ છે કે જલ ક્ષમતા કઈ રીતના અસર કરે છે, શું છે.
પાણી જે છે આના માટે પાણીની શુદ્ધતા કેટલી છે, પાણીની અંદર કેટલા દ્રાવકો છે, આ બધી વસ્તુ ઇફેક્ટ કરે છે. જો પાણી શુદ્ધ હોય, ધારો કે શુદ્ધ પાણી હશે, તો શુદ્ધ પાણી હોય તો એની અંદર સાઈ પીની વેલ્યુ હંમેશા કેવી હોય, અહીંયા દબાણ શું હોય, ઝીરો હોય. શુદ્ધ પાણી છે એટલે પાણી જે છે એ સ્થિર હોય. ધારો કે સ્થિર તળાવનું પાણી હોય, શુદ્ધ પાણી હોય, તો અહીંયા પાણી જે છે એની જે વહન ક્ષમતા જે છે એ હંમેશા શું હશે, ત્યાં ઓછી હશે. રેડી? એટલે આ રીતના આપણે જે જલ ક્ષમતા ઉપર કઈ રીતના બંને પરિબળો જે છે અસર કરે છે એના વિશેની આપણે વાત કરીએ. હવે ધારો કે હું એમ કહું કે આ વનસ્પતિ કોષ છે, આ એક વનસ્પતિ કોષમાંથી આ બીજા વનસ્પતિ કોષમાં પાણી આમ જાય છે. રેડી? અહીંયા વધારે જલ ક્ષમતા છે અને અહીંયા ઓછી જલ ક્ષમતા છે. રેડી? હવે આ રીતના પાણી જ્યારે એક વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષમાં દાખલ થાય ત્યારે દિવાલ પર દબાણ આવે છે અને કોષને આ શું કરશે, અને પાણી અંદર જશે એટલે કોષને શું કરી દેશે, આ શું કરશે, આ જે દબાણ છે આ દબાણને આસુન દાબ તરીકે ઓળખવામાં આવે છે. આસુન દાબ એટલે એક વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષમાં જ્યારે પાણી વહન પામે છે ત્યારે આ વનસ્પતિ કોષ ઉપર જે દબાણ લાગે છે, એની કોષ દિવાલ ઉપર દબાણ લાગશે ને, અહીંથી પાણી અહીંયા જશે એટલે અહીંયા દબાણ લાગશે. આ જે દબાણ છે એને આપણે કેના તરીકે ઓળખાય છે, આસુન દાબ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? એટલે આ રીતના જ્યારે તમને વોટર પોટેન્શિયલનો ક્વેશ્ચન જે છે, આમ તો 4 માર્ક્સનો ક્વેશ્ચન છે વોટર પોટેન્શિયલ. રેડી? જેની અંદર પહેલા તો તમારે વોટર પોટેન્શિયલની ડેફિનેશન આપવાની રહેશે, વોટર પોટેન્શિયલ ઉપર કયા પરિબળો અસર કરે છે, દબાણ અને સાંદ્રતા એના વિશેની માહિતી આપવાની, ત્યારબાદ એનો એકમ શું છે, એની સંજ્ઞા શું છે, આપણે આજે સૂત્ર તાર્યું છે એ સૂત્ર પણ લખવાનું રહેશે, શા માટે વનસ્પતિ કોષમાં સાઈજીની વેલ્યુ 0 છે એ પણ તમારે સમજાવવાની રહેશે. એટલે સાઈજી છે એ કાઢી નાખો એટલે આપણું સૂત્ર શું થયું, સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ પી પ્લસ સાઈ એસ. રેડી? આ વસ્તુ આપ્યા પછી સાઈ ડબલ્યુ અને સાઈ પી ને શું રિલેશન છે, સાઈ ડબલ્યુ અને સાઈ એસ ને શું રિલેશન છે એ તમારે સમજાવવાના રહેશે, અને તમારે આસુન દાબ વિશેની પણ માહિતી આપવાની રહેશે. રેડી? એટલે આ રીતના જલ ક્ષમતા યાની કે વોટર પોટેન્શિયલ આ ટોપિક આપણો અહીંયા ઓવર થાય છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આની માહિતી તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. રેડી? આજનો લેક્ચર અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.